રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો. સુરત જિલ્લાના ઉમરપાડા ઓલપાડ તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો. ઉમરપાડામાં છેલ્લા એક કલાકથી સતત ધોધમાર વરસાદ છે. વરસાદના કારણે મુખ્ય બજાર જવાના રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા. ધોધમાર વરસાદને લીધે રોડ પર નદીઓ વહેતી હોય એ રીતે વરસાદી પાણીનો પ્રવાહ પસાર થતો જોવા મળ્યો. ઉમરપાડામાં આબ ફાટ્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. બે કલાકમાં 6.5 ઇંચ વરસાદના કારણે આખું ઉમરપાડા જળબંબાકારની સ્થિતિમાં મુકાઈ ગયું છે. ઉમરપાડાના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મુખ્ય બજાર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. સવારથી જ લોકોની પરેશાની વધી ગઈ છે. ચાલુ દિવસ હોવાથી નોકરી ધંધા અથવા તો અન્ય કોઈ કામ અર્થે જતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. રસ્તા પર નદીઓ વહેતી હોય એ રીતે વરસાદી પાણી વહેતા થયા છે. તો બીજી તરફ હજી પણ વરસાદ સતત ચાલુ છે. ઉમરપાડા સુરત ઘણા બધા લોકો અપડાઉન કરતા હોય છે અને આવા લોકો આજે સવારથી જ મુશ્કેલી અનુભવી રહ્યા છે. ઓલપાડ તાલુકામાં સીઝનનો 54.08 ઇંચ વરસાદ વરસી રહ્યો છે. આબ ફાટ્યું એવી સ્થિતિનું નિર્માણ થતા જનજીવન પ્રભાવિત થયું છે. વધુ જાણકારી અમારા સંવાદદાતા ઇન્દ્રમલ શાહ પાસેથી પ્રાપ્ત કરીશું. ઇન્દ્રમલ, ઉમરપાડામાં અત્યારે શું સ્થિતિ છે અને હજી પણ વરસાદ ચાલુ છે? જી બિલકુલ, સવારે 5 વાગ્યાથી શરૂ થયો છે વરસાદ. સુરત જિલ્લાનું જે ચેરાપુંજી ગણાય છે ઉમરપાડા તાલુકો, ત્યાં આજે વહેલી સવારથી મેઘરાજાએ ધોધમાર બેટિંગ છે તે શરૂ કરી છે અને વહેલી સવારથી વરસાદ ચાલુ છે. 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં લગભગ 6.5 ઇંચ જેટલો વરસાદ છે તે ઉમરપાડા તાલુકાની અંદર ખાબકી ચૂક્યો છે અને જેને લઈને ઉમરપાડા તાલુકામાંથી વહેતી નદીઓની અંદર ભરપૂર પાણીની આવક થઈ છે. વરે નદી હોય કે મહુવર નદી હોય કે વીરા નદી હોય, તમામ નદીઓની અંદર ભરપૂર પાણીની આવક થઈ છે અને જેને લીધે કેટલાક માર્ગો પણ બંધ થયા છે. ખાસ કરીને ઉમરગોટથી સેલંબા જવાનો જે માર્ગ છે તે રસ્તા પર પણ પાણી ફરી વળ્યા છે. જ્યારે બીજી તરફ ચારણી ગામ છે ત્યાં પણ એક લો લેવલ કોઝવે આવ્યો છે, ત્યાં પણ હાલ છે તે પાણી ફરી વળ્યા છે અને હજુ પણ ધોધમાર વરસાદ છે તે ઉમરપાડા તાલુકાની અંદર વરસી રહ્યો છે. જી આભાર ઇન્દ્રમલ જાણકારી આપવા માટે. તો હજી પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 5 વાગ્યાથી વરસાદ ચાલુ થયો, 2 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો, જેના કારણે ઉમર ગામ ડૂબી ગયું, માફ કરજો, ઉમરપાડા ડૂબી ગયું અને 6.5 ઇંચ વરસાદના કારણે રસ્તા, ખેતર, તમામ જગ્યા જળમગ્ન બની ગઈ. તો વીજળીના કડાકા સાથે દાહોદમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ. ધોધમાર વરસાદને પગલે દાહોદ શહેરના અલગ અલગ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સ્ટેશન રોડ, દર્પણ રોડ, ગાંધી ગાર્ડન સહિતના વિસ્તારોમાં રસ્તા પર વરસાદી પાણીએ સામ્રાજ્ય જમાવ્યું. દર્પણ રોડ પર પાણી ભરાતા વેપારીઓમાં પણ રોષ જોવા મળ્યો. સવારે સ્કૂલ અને નોકરી ધંધા પર જતા લોકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા. સવારથી જ દાહોદમાં વરસાદના કારણે કેટલાક રસ્તા જળમગ્ન બન્યા. દાહોદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દ્રશ્યો આપણે બતાવવા માંગીએ છીએ. દાહોદના બસ સ્ટેન્ડ વિસ્તારના દર્શકો કે જે ધોધમાર વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જે ગટરો ઉભરાતા ગટરના પાણી હવે રસ્તા પર વહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો વહેલી સવારે વીજળીના કડાકા અને ધડાકા સાથે, પવનના સુસવાટા સાથે જે વરસાદ વરસ્યો જેના કારણે હાલ તો જે પાણી રસ્તા પર જોવા મળે છે, આપ જોઈ શકો છો જે રસ્તાના ગટરના પાણી રસ્તા પર વહી અને હવે જે દુકાનમાં ભરાયા છે, જેથી કરીને દુકાનના જે લોકો છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વહેલી સવારે ધોધમાર વરસાદથી ક્યાંક ને ક્યાંક તમામ વિસ્તારમાં પાણી જોવા મળી રહ્યું છે. હાલ તો જે ગઈકાલના વરસાદ બાદ રાતભર જે વિરામ લીધો હતો વરસાદે અને હવે વહેલી સવારથી જે ધોધમાર વરસાદથી જે સવારે લોકો નોકરી ધંધા તેમજ જે સ્કૂલે જતા બાળકો છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને આ જ રીતે હાલ તો જે વરસાદી પાણી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભરાયા છે ત્યારે વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ. દાહોદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાયા છે. હાલ આપણે છે દર્પણ સિનેમા રોડ પર કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે. ખાસ કરીને ગુટણસામાં પાણી ભરાતા અહીંના જે લોકો છે તેઓ પરેશાન છે. ખાસ કરીને આ જ રીતે પાણી અહીં ભરાતું હોય છે. દુકાનોમાં પણ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે અહીં જે વિસ્તાર છે ત્યાં ડૉક્ટર એટલે કે હોસ્પિટલ, મેડિકલ સહિતનો જે રસ્તો છે, દર્દીઓ સવારે આવતા હોય છે, દુકાનો છે તેમાં પાણી ભરાયા છે. કેટલાક લોકો છે, દુકાનદારો, તેઓ પરેશાન છે, અનેક નુકસાનીનો તેઓ વેઠવી છે. શું કહેશો હાલ જે પાણી ભરાયા છે? મારું ખાલી કહેવાનું એટલું જ છે કે અમારા દુકાન પાસે દર વખતે પાણી ભરાઈ જાય છે. અમારે એનું કંઈ ને કંઈ સોલ્યુશન કાઢી આપે. હમણાં આ જે પહેલી વરસાદ 24 તારીખે પડ્યું એમાં મારું માઇનર નીની કરે 4-5 લાખ રૂપિયાનું માલ બગડી ગયું છે. હવે એની જવાબદારી અમે કોને ઠેરાવીએ? પહેલાં પાણીનો નિકાલ હતો, હમણાં તો હવે જરાક બી પાણીનો નિકાલ નથી.
આજની તારીખમાં બી સવારે 6 વાગે ઉઠીને અમે અહીંયા આવીને જોઈએ છે કે દુકાનમાં પાણી ગયું કે નહીં, કે અમારે બધા વખત ટેન્શનમાં જ રહી રહેલા છીએ. એટલે આનો કંઈથી કંઈ જલ્દી નિકાલ કરે પ્લીઝ, અમારી સરકારને વિનંતી છે. કહી શકાય કે વેપારીઓ છે તેને લાખોનું નુકસાની વેઠવાનો વારો આવે છે. દ્રશ્ય એકવાર ફેર બતાવવા માંગીશ. હાલ જે દ્રશ્યો છે જેમાં કે જ્યાં ગુટરસમાં પાણીના કારણે જે ગાડીઓ છે તે ગરકાવ છે, વહેલી સવાર છે, લોકો અવર જવર કરતા હોય છે, ત્યારે દુકાનના જે આપ જોઈ શકો છો જે દરવાજા છે તેનામાં પાણી ભરાયા છે, જેથી કરીને તેઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અહીં જે વિસ્તાર છે તે અહીં પાણી નિકાસનો કોઈ પણ પ્રકારની ગટર કે કોઈ પણ સુવિધા નથી કરાઈ, જેથી કરીને જે પાણીઓ ભરાવાના દ્રશ્યો સામે આવેલા છે, જેના કારણે વિસ્તારના લોકો, વેપારીઓ સહિત અવર જવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ. બનાસકાંઠા જિલ્લો કે જ્યાં સાર્વત્રિક વરસાદ, પાલનપુર, વડગામ, અમીરગઢ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. અંબાજીમાં વહેલી સવારથી જ વરસાદ છે. કાંકરેજમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન ચાલકોને હાલાકી થઈ. અનેક સંઘ પગપાળ અંબાજી જઈ રહ્યા છે, તેમને આ વરસાદ વિઘ્ન બની શકે છે. બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે. પાલનપુર, વડગામ, અમીરગઢ પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અંબાજીમાં તો વહેલી સવારથી જ વરસાદ વરસ્યો, જેના કારણે કેટલાક રસ્તા જળમગ્ન બન્યા. વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રાહદારીઓને ભરાયેલા પાણીમાંથી પસાર થવું પડે છે. તો રાજ્યના 6 જિલ્લામાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, જેમાં ઉત્તર ગુજરાતના અરવલ્લી, તો મધ્ય ગુજરાતના મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદની આગાહી છે. એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ તમામ વિસ્તારોમાં. બીજી બાજુ દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લામાં પણ આજે ભારે વરસાદ વરસી શકે છે. ઉપરાંત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ નવસારીના ગણદેવીમાં 3.5 ઇંચ, નર્મદાના સાગબારામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો, દાહોદના સિંગવડમાં 2.5 ઇંચ, વલસાડના વાપીમાં 2.5 ઇંચ વરસાદ, નર્મદાના ડેડિયાપાડામાં 2.5 ઇંચ, છોટાઉદેપુરના નસવાડીમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો, દાહોદના દેવગઢબારિયા અને લીમખેડામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો. 24 કલાકમાં સુરતમાં, કામરેજમાં, તાપીના વાલોડ અને ડોલવણમાં 1.5 ઇંચ વરસાદ. રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 122.80% વરસાદ પડી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 183.32%, સૌરાષ્ટ્રમાં 129.04% વરસાદ પડ્યો, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 125.21% અને મધ્ય ગુજરાતમાં 118.99%, તેમજ ઉત્તર ગુજરાતમાં 105.89% વરસાદ આ સિઝનમાં વરસી ચૂક્યો છે.